नमस्ते विद्यार्थी मित्रों, YouTube ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 10 विषय सामाजिक विज्ञान अंतर्गत आज आपणे पाठ 13 उत्पादन उद्योगों विषय भणीशुं। पाठ ने तो समझिए ए पहला तमे झड़पथी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो, हूँ थोड़े क्षणों माटे उभी छूं। विद्यार्थी मित्रों हाजरी, आओ तो थोड़ा पुनरावर्तन करी लईए। ગયા પિરિયડ માં આપણે જળ સંસાધન વિશે ભણતા હતા, બરાબર ને? જળ એ અમૂલ્ય સંસાધન છે, કુદરત તરફથી મળેલી આપણે અનમોલ ભેટ છે, બરાબર ને? જેમાં આપણે જળને, બરાબર ને ભાઈ, વૃષ્ટિ જળ ભૂમિગત જળ એ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી, બરાબર ને? કે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બરાબર, એનો બગાડ ન કરવો જોઈએ, પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ, આ વિવિધ મુદ્દાઓની આપણે બહુ વ્યવસ્થિત અભ્યાસ કર્યો। હવે આજે આપણે પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો એના વિશે ભણવાનું છે। પાઠ્યપુસ્તક તો ખુલેલું છે તમારી પાસે, બરાબર, પેન્સિલ તો રાખજો જ, એટલે જ્યાં જરૂર પડે ત્યાં અંડરલાઈન પણ કરતા જાય। હવે ઉદ્યોગ, બરાબર, ઉત્પાદન ઉદ્યોગો જોઈએ। મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય છે, બરાબર। શું કહે છે? મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે। ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે। એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા। 18મી સદી સુધી ભારત વાહણો બનાવવાના ઉદ્યોગોમાં હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો। ભારતનું સુતરાઉ કાપડ, મલમણનું કાપડ, ધાતુના વાસણ તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી, બરાબર। યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાં કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા, ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કશ્મીઓ અને કારીગરો બેકાર બન્યા। હવે ઉત્પાદન ઉદ્યોગ, પેલું તો એક શબ્દની સમજૂતી મેળવી લઈએ કે ઉદ્યોગ કોને કહેવાય, બરાબર ને? ખાસ યાદ રાખો, ઉદ્યોગ કોને કહેવાય? તો જો તમને પૂછી શકે એક વાક્યમાં તો પણ આપણે આવી છે, બરાબર ને, કે માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ, માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય છે। પ્રાચીન સમયમાં જો કુદરતી સંસાધન છે એને માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા અનુસાર, જો એક ઉદાહરણ આપું તો પ્રાચીન સમયમાં છે ખનિજ તેલ છે એ જમીનમાં હતું જ, બરાબર ને? ખનિજ તેલના ભંડારો હતા જ, પણ માણસોને એને ખબર હતી, પણ જેમ, બરાબર ને, બૌદ્ધિક વિકાસ થયો અને એ ખનિજનો, બરાબર ને, આપણે ખનિજ ઉદ્યોગોમાં બધે વાપરવા લઈ ગયા, રાસાયણિક પ્રક્રિયા, બરાબર ને, રિફાઇનરીમાં ગયું, બરાબર, સંશોધન કર્યું, ખોદકામ કરીને ખનિજને શોધી કાઢ્યું, તો એ આપણા માટે ખૂબ ઉપયોગી સંસાધન બની ગયું, બરાબર ને? તો ખાસ એટલું મગજમાં બેસી જવું જોઈએ ઉદ્યોગ એટલે શું, બરાબર? હવે શું કહે છે કે પ્રાચીન સમયથી જ આપણી જે સંસ્કૃતિ હતી પ્રાચીન સમયથી, ત્યાં જ જે હસ્તકલાના, માટીકામના, બરાબર ને, ઉદ્યોગો તો વિકસેલા જ હતા, બરાબર, માટીમાંથી વાસણ બનાવવા કે કાંસાની મૂર્તિ બનાવી, તો એ પ્રાચીન સમયથી તો ઉદ્યોગો હતા જ એમ। પછી શું કહે છે કે 18મી સદી સુધી ભારત વાહણો બનાવવાના ઉદ્યોગમાં, બરાબર, અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો। પછી ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી, ભારતના આભૂષણો, એનું કાપડ વિદેશમાં માંગ રહેતી। પણ પછી એમ કહેવાય છે કે એમાંય ખાસ કરીને કપાસ, આપણે સમાજમાં તો તમે નવમામાં એમાં ભણતા હતા, બરાબર ને, અને હજી એ ભણવાનું થશે,
કારણ કે અંગ્રેજો છે ને એની એક જાતની લુચાઈ હતી બરાબર ને, જો ભારતમાંથી એક કાચો માલ લઈ જાય અને એ સ્વતંત્રતા મેળા પેલાની વાત કરું છું બરાબર ને, ભારતમાંથી કાચો માલ લઈ જાય જેમ કે કપાસ છે બરાબર, તો એ રૂ છે એ લઈ જાય વિદેશમાં, અહીંયા ઇંગ્લેન્ડની મિલો ધબકતી રહી અને આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા બરાબર, એટલે એક ફટકો એમાં પણ મોટો લાગે એવો તો કાચો માલ અહીંયા લઈ જાય ને એનું એની મિલો અને એના કારખાનાને ધબકતા રહીએ અને આપણું બધું છે એ પડી ભાંગે, ભારતનું જ નહીં પણ એશિયાના મોટા ભાગના દેશોને એની બરાબર એવી એની અસરમાં આવ્યા એમ અછતનીય. હવે યુરોપ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા અને ત્યાંના કારખાનોમાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું બરાબર ને. અહીંથી કાચો માલ લઈ જાય અને અહીંયા ઇંગ્લેન્ડ અહીંયા જઈ અને અહીંયા મિલો ચાલુ રહીએ બરાબર ને, એટલે આપણા કારીગરો છે હસ્તકલાના બરાબર એ બધા બચાવવાના ઉદ્યોગો પડી ભાંગ્યા, ફરજિયાત એનો જ બનાવેલો માલ લેવાનો એવો આગ્રહ રાખે, એટલે સ્વાભાવિક છે કે માણસોને એનો માલ લેવો પડે, એટલે આપણી જે છે કારીગરી એ હરવે હરવે મરી પડ્યા એમ ઉદ્યોગો આપણા એમ. હવે ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું શું મહત્વ છે એના વિશે ચર્ચા કરીએ કે આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે બરાબર ને. રાષ્ટ્રને આગળ લઈ આવવું જોઈએ તો મેઇન છે ઉદ્યોગ, કારણ કે વસ્તી જેટલી બધી છે તો આટલી બધી વસ્તીને રોજગારી પૂરી પાડવી, ખેતી જ બધાને રોજગારી પૂરી ન પાડી શકે તો રોજગારી કોણ પૂરી પાડે? ઉદ્યોગો બરાબર ને. તો આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. દરેકને ઉદ્યોગ હોય તો જ રોજગારી મળે બરાબર ને, કારખાના છે કે મિલો છે કે એ બધું ધબકતું હોય તો માણસોને એમાંથી વળતર મળે, કામ કરે કે મજૂરો કે અન્ય બજાર બરાબર. એક ઉદ્યોગ છે બરાબર ને, જો તમને એક ઉદાહરણ આપું કે આપણા મોરબીમાં સિરામિકનું કારખાનું છે, બહારથી પણ મજૂરો એટલા બધા આવે છે બરાબર ને, તો એ લોકોને મળી જાય, પછી વેચાણ માટે બરાબર ટ્રાન્સપોર્ટ હોય તો એ જે વાહન ઉદ્યોગ છે એને પણ રોજગારી મળે, પછી બીજું એ માલની જે તે સ્થળે મોકલે એટલે એના વેપારીઓને પણ એમાંથી વળતર મળે. તો ઉદ્યોગ બહુ મહત્વના છે, કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ પ્રગતિ કરે જો એના ઉદ્યોગોથી ધમધમતું હોય એમ. રાજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે બરાબર ને, કારણ કે બધાને રોજગારી તો મળવી જ જોઈએ. આર્થિક વિકાસ દેશનું ક્યારે ઊંચું આવે? જો ઉદ્યોગો હોય તો. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. જેને ઉદ્યોગો જાજો વિકાસ પામ્યા છે એની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. જો તાજું ઉદાહરણ લઈએ આપણે કે ખેતી જ હોય તો ખેતી ઉપર આખો પરિવાર ન હાલે, પણ સામે કારખાનું છે કે નાના ઉદ્યોગો છે કે એમાં જોડાય તો એની પરિવારમાં બચત થાય છે ને એમ, તો એ તો પરિવારની વાત થઈ, પણ દેશમાં પણ જો એવા ઉદ્યોગો વિકાસ પામે તો સ્વાભાવિક જ છે કે દેશની આર્થિક વ્યવસ્થા આગળ આવે એમ. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે બરાબર ને. આ રાષ્ટ્રો કેમ સમૃદ્ધ અને વિકસિત બન્યા છે એનું કારણ શું છે? તો ઉદ્યોગો. જો તમને વાત કહું, જાપાન તો છે ને નાનો એવો ટાપુ છે, બીજા વિશ્વ યુદ્ધ પછી એમ કહેવાય છે કે જાપાન છે ને સૌ પડી ભેંગું થયું બરાબર, તમને ખબર છે ને, એ તો આપણે ભણ્યા હતા ભાઈ હિરોશિમા અને નાગાસાકી એના બે મોટા શહેરો છે, એના ઉપર અમેરિકાએ અણુબોમ્બ મારો ગયો હતો અને એ શહેરો સાવ પડી ભાંગ્યા અને જાપાન છે ને બેઠું થાય એમ ગયું હતું બરાબર ને. કારણ કે તમને ખબર જ છે કે અણુબોમ્બ છે એટલો ઘાતક હોય છે, એ ખાલી માણસોને જ નહીં આજુબાજુના વિસ્તારને વનસ્પતિને ખૂબ નુકસાન કરે અને એમ કહેવાય છે કે હજી પણ એની પેઢીને એની અસર થાય છે. તો આવી ભયાનકતામાં બરાબર ને આટલી બધી સમસ્યાઓનો એ જાપાન દેશે ખૂબ મહેનતથી સામનો કર્યો અને એમ કહેવાય છે કે એના કારીગરો એટલા કુશળ છે અને એના લોકો એટલા મહેનતુ છે, દરેક નાગરિક બરાબર સતત એમ કહેવાય છે કે 18 કલાક લોકો કામ કરે છે અને અહીંયા બરાબર ને અમુક સમય પછી બાળકોએ પણ કામ કરવાનું, દરેક વ્યક્તિએ પોતાનો ખર્ચ પોતાની રીતે જ કાઢવાનો, મા બાપ ઉપર આધારિત રહેવાનું નહીં બરાબર ને, અને એનો માલ પણ એટલો બધો છે એટલે જ આજે પણ એક વિકસિત રાષ્ટ્રમાં જાપાન આવી જાય છે. એનું કારણ શું છે? કે આ ઉદ્યોગો ખૂબ જ વિકાસ પામ્યા એમ. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકોએ કુદરતી સંસાધનોનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમતે ચૂકવી વિદેશ પાસેથી ખરીદવી પડે છે બરાબર ને. શું કહે છે ભાઈ, હવે અમુક દેશ એવા છે કે જે સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે ઉદ્યોગોના અભાવે, એટલે એ પછી બીજા દેશને વેચી દે છે.
ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમતે ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે, બરાબર ને? કારણ કે આપણી પાસે ઘણી બધી કુદરતી સંસાધનો છે, પણ આપણે ઉદ્યોગોના અભાવે એ કાચા માલનો, બરાબર ને, ઉપયોગ કરી શકતા નથી અને ખૂબ સસ્તામાં એ વિદેશીઓને વેચી દઈ અને એ તૈયાર થયેલી વસ્તુ આપણે બમણી ભાવે વેચે છે, બરાબર ને? એટલે એ સ્વાભાવિક છે કે પછી આપણે ધારી એટલો વિકાસ સાધી શકીએ નહીં એમ. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લો ગાળાણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, બરાબર? જો એની જે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે બરાબર, કે 1853માં ચારકોલ આધારિત પ્રથમ લો ગાળાણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, બરાબર ને? સફળ પ્રયત્ન ક્યારે? તો 1854માં સુતરાઉ કાપડની વિલિયમ સુતરાઉ કાપડ ઉદ્યોગ. તે પછી 1855માં કોલકાતા નજીક વિસરામાં તળનું કારખાનું સ્થપાયું. બાદમાં 1874માં કુલટીમાં કાચું લોખંડ એટલે કે લો અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું, જે સમય જતા 1881માં પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ, બરાબર ને? ટાટા લોખંડ પોલાદની કંપની ક્યારે સ્થપાણી? તો 1907. આ બધી તારીખ યાદ રાખજો, કારણ કે તમને વિકલ્પમાં છે કે ખાલી જગ્યામાં છે, પૂછાય તો વાંધો આવે નહીં, બરાબર? હવે ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શું કહે છે? ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે, બરાબર, તથા કાચા માલના સ્ત્રોતને આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે, બરાબર? વર્ગીકરણ કેવી રીતના પાડવામાં આવે છે? તો એક તો માનવ શ્રમ, બરાબર, એક તો થશે માનવ શ્રમ. ચાલો બીજું, એક માનવ શ્રમ, બરાબર, અન્ડરલાઈન કરતા જઈજો, એક માનવ શ્રમ માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતને આધારે, માલિકીના ધોરણે. હવે આપણી પાસે કાચો માલ સ્ત્રોત કેટલો છે એના આધારે, એમ કે માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે પૃથ્વી લખના કાચા માલનો સ્ત્રોત. માલિકીના ધોરણે કાચા માલના સ્ત્રોતને આધારે અને માનવ શ્રમના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે, બરાબર ને? વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવે? તો માનવ શ્રમ, બરાબર, માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય છે. આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાયો. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય, બરાબર ને? કૃષિ આધારિત ઉદ્યોગ, પછી છે ને, કૃષિ આધારિત કપાસ હોય, બરાબર, તો એ મિલમાં જાય તો એ કેના ઉપર આધાર રાખે એ, બરાબર, એ ઉદ્યોગ કાચા માલ, બરાબર, કપાસ ઉપર. એવી જ રીતે રિફાઇનરી હોય, ભાઈ એરંડા છે કે મગફળી છે, બરાબર, તો એ ભાઈ મિલ હોય, બરાબર ને, ઓઇલ મિલ, તો એ કેના આધાર રાખે? કાચા માલ ઉપર આધાર રાખે ને, એમ. એટલે ઉદ્યોગોને આમ જુદી જુદી રીતે વહેંચણી કરી શકાય, વર્ગીકરણ કરી શકાય. હવે કૃષિ આધારિત ઉદ્યોગ, સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત
પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ બનાવવું હોય બરાબર, એની મિલ ચાલુ રાખવી પડે તો ખેતરમાંથી કપાસ મળવો જોઈએ. પછી કાપડ બરાબર ને, સોણ, પછી રેશમી કાપડ, ઉની કાપડ, ખાંડ બરાબર ને. ખાંડ બનાવવું ક્યારે? તો ભાઈ તમે શેરડી હોય બરાબર, એનું મબલક ઉત્પાદન થાય તો એ શેરડી પેલા ક્યાં પાકે છે? ખેતરમાં બરાબર. પછી એને ઉદ્યોગમાં આપણે લાવી શકીએ. ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ શું કહે છે કે ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે બરાબર ને, કારણ કે એનું ઘણું મોટું પ્રદાન છે. ઉની કાપડ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગો લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસ ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે બરાબર ને. સુતરાઉ કાપડના નિકાસમાં બરાબર ને ભારતનું કેટલામું સ્થાન છે? દ્વિતીય, પેલું ચીનનું આવે છે બરાબર ને. અને તમને જો આમાં પેન્સિલથી અન્ડરલાઈન કરી નાખો કે સુતરા ભાઈ ભારતના ઔદ્યોગિક વ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું સ્થાન અનેરું છે બરાબર ને. હવે આ સુતરાઉ કાપડ ઉદ્યોગ જે 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગો દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? તો મુંબઈમાં. જો ખાસ એની નીચે પણ પેન્સિલથી અન્ડરલાઈન કરી નાખો, તમને આ પૂછાઈ શકે એવો છે બરાબર ને, કે મુંબઈમાં એમ એમ પૂછાય કે સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ બરાબર. મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા ટેલિકોમ મિલ સ્થપાઈ. સૌ પ્રથમ મુંબઈમાં સ્થપાઈ, ત્યારબાદ અમદાવાદમાં, એટલે આપણે ગુજરાતમાં આવે, ગુજરાતમાં સૌ પ્રથમ આવે તો અમદાવાદ આવે, ભારતમાં કહીએ તો મુંબઈ એમ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભેવડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, તેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે બરાબર ને. વિશ્વ કાપડનું મહાનગર કોને કહેવામાં આવે છે? તો મુંબઈને. ખાસ એની નીચે પેન્સિલથી અન્ડરલાઈન કરી નાખો. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વેનું માન્ચેસ્ટર તથા ડેમિન સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે બરાબર ને. જો ખાસ યાદ રાખો, તમિલનાડુમાં કોઇમ્બતુર આ નકશામાં પણ ઘણી વખત પૂછે છે એમ, સુતરાઉ કાપડનું કોઈ એક સ્થળ એમ. કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળો વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધાઓ છે બરાબર ને. કારણ કે આ ઉદ્યોગ આટલો બધો વિકસો, એની પાછળના બીજા પણ પરિબળો એટલા જ જવાબદાર છે, કારણ કે એને તરત જ સુવિધાઓ મળી જાય છે. કાપડ તૈયાર થઈ ગયું હોય પણ એના પરિવહન માટે વાહન વ્યવહારની પણ એટલી સગવડ છે બરાબર, અને બીજી પણ સ્થાનિક જરૂરિયાત છે એ પણ એટલી છે, એટલે આ ઉદ્યોગો ખૂબ જ વિકસા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
रशिया, यूनाइटेड किंगडम, यूएसए, सुदान, नेपाल, ऑस्ट्रेलिया, फ्रांस, दक्षिण आफ्रिका वगैरह देशों में सुतराव कापड़ी निकास करे छे। बराबर, आ बधाई देशों में भारतनु कापड़ जाए छे, एटले आपणे सुतराव कापड़ उद्योग छे खूब ज विकसित छे। हवे सण कापड़ उद्योग, जो आ सुतराव कापड़ छे एमांथी प्रश्नो एक વાક્યના જવાબ એ તો પૂછાય જ, પણ તમે હવે નકશામાં પણ પૂછાય કે સુતરાવનું કોઈ પણ એક સુતરાવ કાપડ સૌથી પહેલા ક્યાં વિકસ્યો હતો, અથવા તો કોઈ એક મિલ બતાવો, બરાબર, કોઈ એક સ્થળ બતાવો, એવી રીતના પૂછે તો પણ તમને નકશામાં આવડી જાય। એટલે એક વખત વાંચી લેજો અને યાદ રાખજો। હવે સણ કાપડનો ઉદ્યોગ, સણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે। સણ અને સણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે। બરાબર ને, ખાસ યાદ રાખજો, સણના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે। સણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારતનો છે। સણના ઉત્પાદનમાં પ્રથમ કોણ આવે છે દેશો? બાંગ્લાદેશ, અને બીજા ક્રમે ભારત। દેશના સણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10%, અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં સણનું ઉત્પાદન થાય છે। સણનો સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે। સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે। આજે વિવિધ ચીજવસ્તુઓ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે સણની માંગમાં ઘટાડો થયો છે। બરાબર ને, હવે પ્લાસ્ટિક બહુ આવી ગયું છે, એટલે સ્વાભાવિક છે કે સણની માંગ ઓછી થાય છે। નકર કંતાન છે, કોથળા છે, બરાબર, બહુ એની માંગ રહેતી। બરાબર ને, ઉદ્યોગોનો માલ તૈયાર થયો હોય તો તેમાં આવે કોથળા આવે, જે સણ સુતરીના બનેલા હોય, તમે જોયા જશે મોટે ભાગે ખેત પેદાશો, બરાબર। પણ હવે એ સણની બદલે મોટે ભાગે પ્લાસ્ટિક આવી ગયું છે, એટલે એની થોડીક અસર આ ઉદ્યોગને નડી છે। વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં સણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો સણ ઉદ્યોગ કરી રહ્યો છે। બરાબર ને, કારણ કે હવે એટલા બધા ઉદ્યોગો વિકસ્યા છે, એટલે આ સણને એની માઠી અસર થઈ છે, કારણ કે એની માંગ હવે ઓછી થઈ ગઈ છે। રેશમી કાપડ ઉદ્યોગ, ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે। ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે। ભારતમાં ચાર પ્રકારનું રેશમનું ઉત્પાદન થાય છે, સેતુર, ઈરી, ટસર તથા મૂંગા। બરાબર ને, ચાર પ્રકારના રેશમ ભારતમાં થાય છે, એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખો, બરાબર, અને ખાસ નામ પણ યાદ રાખજો, સેતુર, ઈરી, ટસર તથા મૂંગા। ભારતમાં કેવા પ્રકારના રેશમ મળી આવે છે? બરાબર, એટલે એ વિકલ્પમાં પૂછાય તો આપણે આવી જાય। વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણાટની મિલો આવેલી છે। કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનાર મુખ્ય રાજ્યો છે। રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે। આ ઉપરાંત જર્મની, સિંગાપોર, યુએસએ, કુવેત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે। તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાના સુતરાઉ કાપડ ઉદ્યોગો, ઊની કાપડ ઉદ્યોગો, રેશમી કાપડ ઉદ્યોગો આપ્યા છે। જો એક વખત અભ્યાસ કરી લ્યો અને આજે હું તમને વર્ક આપું, બરાબર ને, તો આ બધા છે ઊની કાપડ ઉદ્યોગ ક્યાં ક્યાં છે એ રફ નોટમાં લખવાનું છે તમારે, બરાબર। આમાંથી જોઈ અને મને તમે કહેશો, પ્રવૃત્તિ આપી દઉં બે વાર, બરાબર, પાકું પણ થઈ જાય તમારે અને તૈયાર પણ થઈ જાય, પાઠ પૂરો થાય પછી હોમવર્ક તો આપીશ જ। તો આ નકશામાં છે તમને એમ પૂછે કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગો ક્યાં ક્યાં સ્થપાણા છે, બરાબર ને, નકશાની મદદ લઈ અને તમે લખશો રફનોટમાં, બરાબર। પછી ઊની કાપડ ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યા છે એ તો તમને જોતા હવે આવડે જ છે, બરાબર ને, આપણે ખૂબ નકશા જોયા તો રફનોટમાં લખવાનું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, બરાબર, નકશાની માધ્યમેથી જેટલા દસાવ્યા છે ને એટલા જ લખવાના, જાજા નહીં। તો આપણે રેશમી કાપડ, બરાબર, ત્યાં સુધી તમારે વાંચીને આવવાનું છે। હવે આ પિરિયડ લઉં ને ત્યારે હવે ઊની કાપડ ને એ બધું આપણે પછીના પિરિયડમાં ચર્ચા કરશું। તો આજનું હોમવર્ક તમારે છે, બરાબર, આ નકશો જોઈ અને એની મદદથી, બરાબર, તમારે રફ નોટમાં લખવાનું છે, બરાબર। તો લખજો, પાંચ વાંચજો અને ખૂબ તૈયારી કરજો, ટૂંક સમયમાં જ આપણે હવે ખુલે મળવાનું થશે। અસ્તુ।